સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન પટેલને એસીબીએ ઉધના દરવાજા પાસે રૂપિયા 1.50 લાખની લાંચ લેતા રવિવારે બપોરે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને આ લાંચિયા અધિકારીએ એક માર્કેટના મેન્ટેનન્સ મેનેજર પાસેથી ગેરકાયદેસર બાંધકામના તોડવા બદલની લાંચની રકમ માંગી હતી અને પોલીસે અશ્વિન ટેલર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. અશ્વિન ટેલરે કાપડની માર્કેટના મેન્ટેનન્સ મેનેજર પાસેથી બાંધકામ ન તોડવા બાબતે લાંચની માગણી કરી હતી. માર્કેટમાં પેસેજ અને બિનઅધિકૃત બાંધકામ તોડવા બાબતે લીંબાયત ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે બાંધકામ નહીં તોડવા માટે પહેલા મેનેજર પાસેથી 3 લાખની માંગણી કરી હતી અને પછી 2 લાખ અને છેલ્લે 1.5 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. મેનેજરને લાંચ આપવી ન હતી એટલે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ છટકું ગોઠવી અશ્વિન ટેલરની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ ભેગું કર્યું છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.